नमस्कार दर्शक मित्रों, हूँ धार्मी, आप जो रहा छो निर्माण न्यूज। स्वागत है आप सबनु निर्माण न्यूज की विशेष रजूआत अने आप सबना मनपसंद कार्यक्रम शेर बजार ना धबकारा में। शेर बजार ना धबकारा कार्यक्रम की अंदर शेर मार्केट की जो समग्र परिस्थिति है तेना अंगे आप चितार मेलवता हो साथ साथ हाल शेर मार्केट की अंदर कया प्रकार उतार चढ़ाव चाली रहा है, कया शेर में हाल रोकाण करने जरूरियात है, कया शेर वेची देवा जरूरियात है, दरेक बात ने लैने कार्यक्रम की अंदर चर्चा करता हो चर्चा मे रोज अपनी साथ जोड़ाए थे कार्यक्रम में मार्केट एक्सपर्ट हरेश मुतियानी जी अने जे हाल आपणी साथे जोडાઈ ચૂક્યા છે। હરેશ ભાઈ, સ્વાગત આપનું કાર્યક્રમની અંદર। ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો। તો દર્શક મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલા આપને જણાવી દઈએ કે શેર માર્કેટને લગતા કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ મૂંઝવણ હોય તો આપને ટીવી સ્ક્રીન ઉપર ફ્લેશ થતા નંબર ઉપર કોલ કરી આપ અમારી સાથે કાર્યક્રમમાં જોડાઈ શકો છો અને માર્કેટ એક્સપર્ટ હરેશભાઈને કોલ કરી પ્રશ્ન પૂછી આપની જે મૂંઝવણ છે તે દૂર કરી શકો છો। તો હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને હરેશભાઈ, સૌથી પહેલા પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે ગઈકાલે જ્યારે માર્કેટ બંધ રહ્યું અને આજે ફરી એકવાર માર્કેટ ખુલવા જઈ રહ્યું છે, કેવી રીતે જોઈ રહ્યા છો? જો માર્કેટને મારે બે રીતે જોવા પડ્યા હવે તો, એક કે ગઈકાલે માર્કેટે જે રીતની એક પુલબેક આપી છે તો વેધર ધીસ ઇન્ડિકેટ્સ કે હવે જે લો બની ગયો છે 15,740 નો, વેધર ઇટ ઇઝ અ કન્ફર્મ્ડ લો ઓર એલ્સ વેધર ઇટ ઇઝ અ રેન્જ બાઉન્ડ। કારણ કે આપણને માર્કેટ 11મી તારીખ થી, હું વાત કરું તો 11મી થી ગઈકાલે 17 તારીખ હતી, તો 11 થી 17 તારીખના વચ્ચે એક રેન્જમાં માર્કેટ ટ્રેડ થતો દેખાય છે। 11મી તારીખે જે નિફ્ટી જ્યાં હતી આજે ત્યાંની ત્યાં 17 તે આવી ગઈ છે, એન્ડ ઇફ ઇટ ટ્રેડ્સ અબાઉ ધીસ લેવલ, ઇફ ઇટ ટ્રેડ્સ અબાઉ ધીસ લેવલ ધેન વી કેન સે કે ભાઈ હા ચલો આ સપોર્ટને હું માન્યતા રાખું। પણ જે રીતના ગઈકાલે એક જ દિવસમાં આપના બે ત્રણ ચાર ટ્રેડિંગ સેશનનો જે ઘટાડો આવ્યો એ એક ટ્રેડિંગ સેશનમાં કવર થઈ ગયું છે, ધેટ ઇઝ અ વેરી પોઝિટિવ સાઇન ફોર ધ બુલ્સ। જે તેજી કરતા હોય છે એમના માટે બહુ સારી વાત છે કે હા હવે ઓકે વી આર હેપી, માર્કેટ ઉપર આવશે। નો ડાઉટ કોલ પુટના ડેટામાં કે મે સિરીઝના ડેટા આપણે જોઈએ તો એમાં 16,500 આ એક અગત્યનું રેઝિસ્ટન્સ આપણને બેસે જવા, 16,500 ઇટ્સ અ રાઉન્ડ ફિગર, એક્ઝેક્ટ ડોટ ટુ ડોટ ફિગર નથી, કહેવાનો મતલબ છે કે 16,500 ની આસપાસ મે મહિનામાં આવી શકે છે માર્કેટ એ પરિસ્થિતિ છે। પણ હા 15,000 હવે 800 કે 750 આ સિરીઝમાં તૂટવું કદાચ થોડું અઘરું થઈ જાય છે, અનલેસ એન્ડ અન્ટિલ જે રીતના માર્કેટ ગઈકાલે રાઈઝ થયો છે એ રીતના કે એના કરતા વધારે ફોલ થાય, મે બી કંઈક ફોલ પોલિટિકલ ટેન્શન ના કારણે થાય, સેન્કશન્સ ના કારણે થાય, વોટ એવર ઇટ ઇઝ, પણ હાલના તબક્કે તો એમ કહીએ કે ભાઈ માર્કેટે અહીંયા સ્થિરતા પકડી છે, ધ વેરી અધર ફોલ વુડ બી ઓનલી એન્ડ ઓનલી આફ્ટર બ્રેકિંગ ઓફ ધ રિસેન્ટ સ્વિંગ લો, અધરવાઇઝ યસ માર્કેટ હવે મને ફરી પાછું આ રેન્જમાં ફરતો મેં 16,500-16,000 એના વચ્ચે ટ્રેડ કરે એવી સંભાવના વધારે દેખાય છે ઇન જનરલ ઇન ધ ડેઝ ટુ કમ। આજના તારીખમાં ટ્રેડિંગ કદાચ હું એમ કહું તો કે ઘણું ડિફિકલ્ટ થઈ જશે, કેમ કે રિસ્ક રિવોર્ડ રેશિયો એ ક્યાંક પ્રોપર સેટ થતો નથી ઈઓડી ચાર્ટ પ્રમાણે, કેમ કે ગઈકાલે તો એવું હતું કે તમે જ્યાં તમે આંગળી મૂકો ત્યાં તમને ખરીદી જોવા મળી છે અને સારી એવી તેજી આપણને જોવા મળી છે, તો હવે એ તેજી જોવા મળી છે, માર્કેટ બંધ બી ઓલમોસ્ટ ડે હાઈ ઉપર આવ્યું છે, તો તમે મીન્સ વોટ વુડ બી એનીવન્સ ચોઇસ કે આવા માર્કેટમાં મંદી કરવા જાઓ તો માર્કેટ કદાચ ગઈકાલનો હાઈ કુદાવી જાય તો નિફ્ટીમાં હજી બીજા આપણે કહીએ કે ભાઈ અંદાજે 100-150 પોઈન્ટ કે 200 પોઈન્ટ હજી માર્કેટમાં છે, તો એ રિસ્ક કોણ લે? તો ધ બેસ્ટ થિંગ ઇઝ સ્ટે અવે ફ્રોમ ધ માર્કેટ। આજના તારીખમાં રિસ્ક રિવોર્ડ રેશિયો થોડું વધારે બેસે છે, તો એ રિસ્ક રિવોર્ડ રેશિયોને ધ્યાનમાં રાખીને હું એમ જ સલાહ આપીશ કે આજના તારીખમાં માર્કેટને એટલીસ્ટ ફોર ધ ફર્સ્ટ હાફ ઓફ ધ ડે તમે ઓબ્ઝર્વ। તો દર્શક મિત્રો, માર્કેટમાં કયા પ્રકારની હાલ પરિસ્થિતિ ચાલી રહી છે તે અંગે હરેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે અને આજની જે સલાહની જો વાત કરવામાં આવે તો ફર્સ્ટ હાફ ઓફ ધ ડેની અંદર તેમના દ્વારા માર્કેટની અંદર ખાલી ઓબ્ઝર્વેશન કરવા માટેની જે સલાહ છે તે આપવામાં આવી રહી છે હરેશભાઈ। હવે આપણે કોલર મિત્રોને ફરી એકવાર બતાવી સમજાવી દઈએ દર્શક મિત્રોને કે કોઈ પણ શેર માર્કેટને લગતા પ્રશ્નો હોય, મૂંઝવણ હોય તો આપને ટીવી સ્ક્રીન ઉપર ફ્લેશ થતા નંબર ઉપર કોલ કરી અમારી સાથે કાર્યક્રમની અંદર જોડાઈ શકો છો અને આપના પ્રશ્નો પૂછી આપની જે મૂંઝવણ છે
છે તે દૂર કરી શકો છો. હરેશભાઈ, હવે આપણે જો વાત કરીએ તો અગત્યના લેવલોની, તો અત્યારે ડોક્ટર રેડ્ડીના અગત્યના લેવલ શું? તો ડોક્ટર રેડ્ડી ક્રુશિયલ સ્ટેજ ઉપર આવીને કન્સોલિડેટ થતો દેખાય છે. છેલ્લા 8 દિવસથી કન્સોલિડેશન જોવા મળે છે. હવે ડોક્ટર રેડ્ડી જો લો 3860 કે 3850 એના નીચે ચાલે અને 3860 ના નીચે બંધ આપે તો એના અંદર આપણને મંદી જોવા મળશે. એલ્સ તો હું કહું કે ગઈકાલનો હાઈ 3950 એટલે 44 છે તો હું 50 લઈશ. 3950 ને ક્રોસ કરશે ને એના ઉપર બંધ આપશે તો પોસિબિલિટી છે કે ફરી એમાં બાઉન્સ બેક આવી શકે. ચોક્કસથી. તો ડોક્ટર રેડ્ડીના અગત્યના જે લેવલ છે તે હરેશભાઈ દ્વારા આપવામાં આવ્યું છે. કાર્યક્રમમાં પહેલા કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે. હલો, ક્ષમા કરજો, આપનો કોલ ડિસ્કનેક્ટ થવા પામ્યો છે. હરેશભાઈ, આગળ બજાજ ફાઇનાન્સના અગત્યના લેવલ શું? બજાજ ફાઇનાન્સમાં ગઈકાલે ધાર્યા પ્રમાણે ગઈકાલે આપણે વાત કરી હતી તો ત્યાં મેં કીધું હતું બોટમ ફિશિંગ અહીંયા થઈ શકે છે. કેમ કે 3 દિવસની માર્કેટે જે રીતના એક સપોર્ટ ઉપર સસ્ટેન થયું છે તો એવરી ચાન્સીસ કે માર્કેટ અહીંયાથી બાઉન્સ થઈ શકે છે. અને બજાજ ફાઇનાન્સ ગઈકાલે 5652 નો લો બનાવીને 5850 આવી ગયો એટલે 200 રૂપિયા જેટલો કઈક ઉછાળો આપણને જોવા મળ્યો છે. હવે એનો રેઝિસ્ટન્સ જે હતો That was 5880. એ રેઝિસ્ટન્સ હવે નડે છે. 5880 ઉપર જો ચાલશે તો આપણે એને 6650 ના લેવલ સુધી જોઈ શકીએ. ચોક્કસથી. તો બજાજ ફાઇનાન્સ માટે 5880 નું જે અગત્યનું લેવલ છે તે હરેશભાઈ દ્વારા આપવામાં આવ્યું છે. કાર્યક્રમમાં કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે. હલો, ડાબર અને MGL ના ઇન્ટ્રાડે આપતો. ઓકે, આપણા કોલર મિત્રને ડાબર અને MGL ના ઇન્ટ્રાડે જાણવા છે. હરેશભાઈ, ડાબર સસ્ટેન્ડ છે, સબડ્યુડ ઇન્સ્ટ્રુમેન્ટ છે તો પ્રેફરેબલી કે બહુ વધારે મૂવમેન્ટ તો જોવા ના મળે. પણ અહીંયા 496 નો સપોર્ટ છે ને 5506 રૂપિયા નો રેઝિસ્ટન્સ છે ડાબર અને MGL. MGL માં હું કહીશ તો ડોજી કેન્ડલ બની છે એટલે હવે ગઈકાલનો હાઈ ક્રોસ કરે તો એમાં તમારે તેજી કરવાનું રહેશે. અધરવાઇઝ સિટ સાયલેન્ટ. તો ગઈકાલનો હાઈ છે 769. તો 769 ઉપર ક્રોસ કરશે તો 772-778 રાઈટ. અને ગઈકાલનો લો 754 તોડશે તો 748 અને 742. ચોક્કસથી. તો હાલ ડાબર માટે 496 નું જે સપોર્ટ લેવલ છે તે હરેશભાઈ દ્વારા આપવામાં આવ્યું છે અને MGL ની જો વાત કરવામાં આવે તો તેના માટે 769 નું જે લાસ્ટ હાઈ લેવલ છે તે આપવામાં આવ્યું છે. કાર્યક્રમમાં અને કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે. હલો, હલો, અમદાવાદથી ભરતભાઈ બોલું છું. જી ભરતભાઈ, સ્વાગત આપનું શેર બજારના ધબકારા કાર્યક્રમ ની અંદર. આપનો પ્રશ્ન જણાવશો. અદાણી પાવર આ ભાવે રાખી શકાય? અદાની પાવર જે હાલના ભાવે ચાલી રહ્યા છે તે ભાવે રાખી શકાય તેવું ભરતભાઈ નું પૂછવું છે. હરેશ, કેટલા સમય માટે? કેટલા સમય માટે ભરતભાઈ? 2 વર્ષ. હા, રાખી શકાય. ઓકે, તો અદાની પાવરના શેરને હાલ હમણાં રાખી શકવાની જે સલાહ છે તે હરેશભાઈ દ્વારા આપવામાં આવી રહી છે. હરેશભાઈ, આગળ હું આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે હાલ ICICI બેંકના અગત્યના લેવલ શું? ICICI બેંક 2 દિવસ પહેલા જે સ્ટ્રોંગ સ્ટ્રેન્થ દેખાડતો હતો મજબૂત જ છે અને આજના તારીખમાં એને 715-720 આ રેઝિસ્ટન્સ લેવલ જોવા મળશે. હવે 720 ઉપર જો ચાલતો થાય અને બંધ આપે દેન એન્ડ દેન ઓનલી ICICI બેંકમાં હું ફર્ધર પોઝિટિવનેસ વિચારી શકું છું. એલ્સ પ્રોફિટ બુક. 720 નો જે અગત્યનો લેવલ છે તે હરેશભાઈ દ્વારા ICICI બેંક માટે હાલ આપવામાં આવ્યો છે. આગળ વાત કરીએ HCL ટેક ના અગત્યના લેવલ. HCL ટેક માં મને 1100 અને 1105 આ બે ઇમ્પોર્ટન્ટ લેવલ જોવા મળી રહ્યા છે રેઝિસ્ટન્સ માં. 1105 ઉપર જો બંધ આપી દે છે તો આના અંદર કન્સોલિડેશન પછી એક સારી રેલી આપણને જોવા મળશે. ચોક્કસથી. તો હાલ 1100 અને 1105 ના અગત્યના લેવલ HCL ટેક માટે હરેશભાઈ દ્વારા આપવામાં આવ્યા છે. કાર્યક્રમમાં અન્ય કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે. હલો,
ગ્લેનમાર્ક લાઈફ સાયન્સ અને અશોકા બિલ્ડકોન ક્લિયર નથી આવી રહ્યો, ફરી એકવાર આપનો પ્રશ્ન જણાવશો. ગ્લેનમાર્ક લાઈફ સાયન્સ અને અન્ય અશોકા બિલ્ડકોન. અશોકા બિલ્ડકોઇન ના અગત્યના લેવલ જાણવા માંગે છે હરેશભાઈ, આપણા કોલર મિત્ર. ના હા, હું ટ્રેક નથી આવતો, ટ્રેક નથી કરતો તો નો કમેન્ટ. ઓકે, તો આગળ બીજા અગત્યના લેવલ ની વાત કરીએ તો ઇન્ફોસિસ ના અગત્યના લેવલ. ઇન્ફોસિસ કોન્સોલિડેટ થયો છે પણ થોડું વીક પણ દેખાય છે. ઇન્ફોસિસ 1550 ઉપર ટ્રેડ કરે તો મને એના અંદર કદાચ કઈક એક મુવમેન્ટ દેખાય, બટ એ 1550 ઉપર ટ્રેડ કરે બંધ આપે તો ત્યારે પછી હું ફરી રિફર કરીશ. પણ બેસિકલી નો ટ્રેડ ઇન ઇન્ફોસિસ એઝ ઓફ નાઉ. તો ઇન્ફોસિસ માટે 1550 નો જે અગત્યનો લેવલ છે તે હાલ હરેશભાઈ દ્વારા આપવામાં આવ્યો છે. કાર્યક્રમની અંદર શેર માર્કેટને લઈને અન્ય જે ચર્ચાઓ છે તે યથાવત રાખીશું, પરંતુ હાલ કાર્યક્રમમાં સમય એક બ્રેકનો. કાર્યક્રમની અંદર આપ સૌનું સ્વાગત છે અને ફરી એકવાર આપને જણાવી દઈએ કે શેર માર્કેટને લગતા કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ મૂંઝવણ હોય તો આપને ટીવી સ્ક્રીન ઉપર ફ્લેશ થતા નંબર ઉપર કોલ કરી આપ અમારી સાથે જોડાઈ શકો છો અને શેર માર્કેટ એક્સપર્ટ હરેશભાઈને પ્રશ્ન પૂછી આપની મૂંઝવણ દૂર કરી શકો છો. કાર્યક્રમમાં કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે. હલો હલો હલો, સ્વાગત છે આપનું કાર્યક્રમની અંદર. આપનો પ્રશ્ન અને નામ જણાવો. મારું નામ સુરેશ પટેલ છે, બોલું છું. જો આપનો પ્રશ્ન જણાવશો. મારે કોફોર્ટ અને એક્સિસ બેંક ખરીદવા છે તો આ લેવલે ખરીદી શકાય? 6 મહિના સુધી વાંધો નથી હોલ્ડ કરવાનો. એક્સિસ બેંકના જે શેર છે તે આ લેવલે ખરીદી શકાય, 6 મહિના સુધી તેઓ હોલ્ડ કરવા માંગે છે હરેશભાઈ. મને હાલના તબક્કે 6 મહિનાનો વ્યૂ તો બહુ લાંબો દેખાય છે, એટલે 6 મહિના માટે ખરીદવા માટે તો હું હજી રાહ જોઈશ. ના, હજી મને કોન્ફિડન્સ નથી માર્કેટમાં કે માર્કેટે મને બ્રેકઆઉટ આપી દીધું. બધાની પોતપોતાની સ્ટડી હોય છે. અમુક વ્યક્તિ મેબી કદાચ ગઈકાલના તેજીથી લોંગ ટર્મ વિચારતા હોય, બટ મારા સ્ટડી પ્રમાણે ના, હું જ્યાં સુધી મને રિયલ કન્ફર્મેશન જોવા ના મળે ત્યાર સુધી નહીં. તો મારા મત પ્રમાણે હું હજી બી થોડું વેટ એન્ડ વોચ કરીશ. હું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ થોડુંક મોંઘું લેવા વધારે પ્રેફર કરીશ, બટ જ્યારે મને કન્ફર્મેશન મળશે ત્યારે. ચોક્કસથી. તો આગળ અગત્યના લેવલની હવે વાત કરીએ તો આઈટીસી ના અગત્યના લેવલ શું હરેશભાઈ? આઈટીસી ગઈકાલે તમે જોવો તો એફએમસીજીમાં બધામાં આપણને એક પોઝિટિવ મૂવમેન્ટ જોવા મળી છે, એમાં આઈટીસી પર એક છે. આઈટીસી નું રેઝિસ્ટન્સ હવે મને 265 થી 270 ના વચ્ચે દેખાય છે. એક ક્રોસ કરશે તો આઈ કેન સી અનધર ફર્ધર અપ મૂવ. યા બસ એક છે, 265 270 નું રેઝિસ્ટન્સ છે. તો લેટ્સ સી હાઉ ઇટ ટ્રેડ્સ અબાઉટ 270, પછી આગળની વાત વિચારીશું. બટ એઝ ઓફ નાઉ સોરી. ઓકે, તો આઈટીસી માટે 265 થી 270 નો જે અગત્યનું લેવલ છે તે હરેશભાઈ દ્વારા હાલ આપવામાં આવ્યું છે. હરેશભાઈ, આગળ આઈઓસી ના અગત્યના લેવલ શું? આઈઓસી આજે લાગે છે થોડું કદાચ અપવું આવી શકશે, જે પ્રમાણે ગઈકાલે અનાઉન્સમેન્ટ આવ્યું છે. તો 130 રૂપીઝ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ. It's an important resistance. So 130 now upper trade karse, then I may think of buying it. IOC માટે 130 નું જે અગત્યનું લેવલ છે તે હરેશભાઈ દ્વારા આપવામાં આવ્યું છે. હરેશભાઈ, આગળ GSW સ્ટીલ ના અગત્યના લેવલ. GSW સ્ટીલ ગઈકાલે જે રીતના બાઉન્સ બેક આપ્યું છે તો that was the very first signal. હવે અહીંયા રેઝિસ્ટન્સ મને જોવા મળે છે 650 અને 670 નો. Once it trades above 670 and closes above 670, ત્યારે મને સિગ્નલ મળશે કે યસ, JSW સ્ટીલ હેઝ ગોન પોઝિટિવ, એલ્સ શોર્ટ કવરિંગ. એ તો JSW સ્ટીલ માટે 650 થી 670 ના જે અગત્યના લેવલ છે તે હાલ હરેશભાઈ દ્વારા આપવામાં આવ્યા છે. કાર્યક્રમમાં અને કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે. હલો, ક્ષમા કરજો, આપનો કોલ ડિસ્કનેક્ટ થવા પામ્યો છે. હરેશભાઈ, આગળ આપની પાસેથી જાણવા માંગીશ M&M ના અગત્યના લેવલ. M&M ને? યસ, M&M. ઓકે,
એમએનએમ માં મને રેઝિસ્ટન્સ દેખાય છે 920 અને 932 નો. 920 932 932 ઉપર ટ્રેડ કરે છે અને બંધ આપે છે, ધેન આઈ મે ટેક અ સેકન્ડ વ્યૂ ઓફ ગોઈંગ લોંગ. ઓકે, તો 920 અને 932 નું જે અગત્યનું લેવલ છે તે એમએનએમ માટે હરેશભાઈ દ્વારા આપવામાં આવ્યું છે. હરેશભાઈ, આગળ એનટીપીસી ના અગત્યના લેવલ શું? એનટીપીસી માં બોટમ ફિશિંગ જોવા મળ્યું છે, વિચ કેન ટેક ધ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ 155 ટુ 160. 160 ઉપર આવશે તો પછી આનો ટ્રેન્ડ ચેન્જ થશે. તો એનટીપીસી માટે 155 થી 160 ના જે અગત્યના લેવલ છે તે હરેશભાઈ દ્વારા આપવામાં આવ્યા છે. હરેશભાઈ, રિલાયન્સ ના અગત્યના લેવલ જાણવા માંગીશ. રિલાયન્સ માં ગઈકાલે સારી તેજી જોવા મળી છે, બટ આઈ એમ નોટ હેપી વિથ ધ બુલ રન. 2540 ને 2560 આ બે અગત્યના લેવલ છે મારા માટે. 2560 ઉપર બંધ આપશે તો હું આમાં ફર્ધર અપમૂવ જોઈ શકીશ, બટ અધરવાઇઝ till that time કદાચ આમાં ફરી પાછું સેલિંગ પણ જોવા મળી જાય. થી તો રિલાયન્સ માટે 2540 થી 2560 ના જે અગત્યના લેવલ છે તે હરેશભાઈ દ્વારા આપવામાં આવ્યા છે. હરેશભાઈ, પાવર ગ્રીડ ના અગત્યના લેવલ શું? પાવર ગ્રીડ હજી પોઝિટિવ ટ્રેન્ડ માં છે તો હું હોલ્ડ કરી રાખીશ. અહીંયા મને સપોર્ટ દેખાય છે 230 રૂપિયાનો. જ્યાં સુધી 230 ના રૂપિયા નથી નીચે નથી ચાલતો કે બંધ નથી આપતો, ત્યાં સુધી હું પાવર ગ્રીડને પ્રેફરેબલી હું એમાં બાય મૂડમાં જ રહીશ. જણાઈ રહ્યો છે અને 230 નો જે અગત્યનો લેવલ છે તે હરેશભાઈ દ્વારા આપવામાં આવ્યો છે. હરેશભાઈ, આગળ ઓએનજીસી ના અગત્યના લેવલ. ઓએનજીસી માં ગઈકાલે ક્રૂડ ના હિસાબે થોડીક તેજી જોવા મળી છે. અહીંયા રેઝિસ્ટન્સ મને દેખાય છે 165 ટુ 170. વન્સ ઇટ ક્લોઝિસ અબાઉટ 170 તો આના અંદર એક મૂવમેન્ટ આપણને જોવા મળી શકે. ઓકે, તો ઓએનજીસી માટે 165 થી 170 નો જે અગત્યનો લેવલ છે તે હરેશભાઈ દ્વારા આપવામાં આવ્યો છે. હરેશભાઈ, હવે કાર્યક્રમની સમાપ્તિ કરીએ તે પહેલા આપને એક અંતિમ પ્રશ્ન પૂછવા માંગીશ કે આપણે જે પણ અત્યારે ચર્ચા કરી, ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિશે ચર્ચા કરી, તેમાં ક્યાંય આપનો પર્સનલ કોઈ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે, મારું ક્યાંય કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જે અમારા મિત્ર સગા સંબંધી મારી ફેમિલી કારણ કે ઇન્વેસ્ટમેન્ટ કરે છે, મારો સન ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય છે, તો એમની ક્યાંક પોઝિશન હશે તો આપ મારો ઇન્ટેક ઇન્ટરેસ્ટ ના જોઈ શકો. તો દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમની અંદર શેર માર્કેટમાં હાલ કયા પ્રકારની પરિસ્થિતિ ચાલી રહી છે તેનો ચિતાર મેળવ્યો, સાથે સાથે કયા કયા ઉતાર ચઢાવ ચાલી રહ્યા છે, જે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તેની અંદર કયા અગત્યના લેવલ છે, તે દરેક વાતને લઈને કાર્યક્રમની અંદર ચર્ચા કરી. અને તે ચર્ચા માટે આપણી સાથે કાર્યક્રમની અંદર શેર માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાનીજી જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમની અંદર અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.